हेलो दोस्तों, आज आप गुजरात पोलिस कॉन्स्टेबलू 6/1/2019 रोज जो पेपर लेवायेलू थूं सोल्यूशन करवा जई रह्या छीए। तो आनी अंदर थी तमारे मित्रों खास ए वस्तु जोवानी छे के भूगोल में क्या प्रकार क्वेश्चन पूछाय छे, हिस्ट्री में के प्रकार प्रश्न पूछाय छे, कई प्रकार की पेटर्न फॉलो कर रहा है। आप जो कॉन्स्टेबल तैयारी कर रहा छे तो आप शू प्रकार वाँचू जो क्या प्रकार एप्रोच होवो जोईए, तो बड़ी वस्तु तमारा एक्जाम पेपर में जोवानी रहेशे। तो चलो मित्रों शुरू करिए। सौथी पहेलो क्वेश्चन, केदारनाथ क्या आवेलू छे? नेपाल, हिमाचल प्रदेश, उत्तराखंड के उत्तर प्रदेश? तो आपणे जाणी छे तेम ते उत्तराखंड नी अंदर आवेलू छे। कई धातु प्रवाही स्वरूपे होय छे? तो एनी अंदर जवाब आवे छे मित्रों मर्क्यूरी। जो कि आपणे साइंसना क्वेश्चन्स ऑलरेडी जोई चूकेला छीए 2015, 2016 अने 2019 कॉन्स्टेबलना अंदर। डायाबिटीसनुं नीचेनामांथी शुं कारण छे? शरीरमां इन्स्युलिननुं ओछुं प्रमाण, શરીરમાં ઇન્સ્યુલિનનું વધુ પ્રમાણ? તો આની અંદર મિત્રો બંને જવાબ આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે? તો બધા જાણે છે તેમ 182 મીટર ઊંચી છે। તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો છે? તો આની અંદર મિત્રો કઈ દોડની અંદર ગોલ્ડ મેડલ જીતેલો છે તે પૂછેલું છે। જનરલી આપણે જાણતા હોઈએ કે ભાઈ એશિયન ગેમ્સ છે તેની અંદર सरिता गायकवाड़े गोल्ड मेडल जीतेलो छे। खास आपणे त्रण वस्तु पर फोकस करता होय छे, एशियन गेम्स छे, सरिता गायकवाड़े जीतेलो छे गोल्ड मेडल जीतेलो छे, दौड़नी अंदर जीतेलो छे अने इंडोनेशियानी अंदर आयोजाली हती। आटली चार वस्तु आपणे करता होय छे, परंतु आनी अंदर पूछेलू छे कि दौड़ छे तो क्या प्रकारनी दौड़ हती? तो ये पण खास याद रखवानुं छे कि भाई मेराथोन हती, टूंकी दौड़ हती। तेनी अंदर पण क्वेश्चन्स छे कि 100 मीटरनी हती, 200 मीटरनी हती, रिले दौड़ हती। तो रिलेनी अंदर पण क्या प्रकारनी दौड़ हती? तो एनी अंदर जवाब छे 4x400 मीटर रिले। विज्ञान क्वेश्चन है, रात्रे आकाश में अंधारू थवानु कारण शू है? तो पृथ्वीनु पोतानी धरी उपरनु परिभ्रमण। आप साइंसना क्वेश्चन ऑलरेडी जोई चूकेला छीए। सूर्यना नजीकथी दूरना क्रम में नीचेनामांथी क्रिया ग्रहों माटे क्रम साचो है? तो बुध, शुक्र, पृथ्वी, मंगल, गुरु, सरी, यूरेनस, नेप्च्यून। प्लूटो हवे ग्रह रह्यो नथी। जेसोर अभयारण्य क्या जिल्लानी अंदर आवेलू है? પાટણ, કચ્છ, સાબરકાંઠા। તો જેસોલ અભયારણ્ય આવેલું છે બનાસકાંઠાની અંદર, રીછનું અભયારણ્ય છે। નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? મહેસાણાની અંદર થોર અભયારણ્ય છે, સાચી વસ્તુ છે। પંચમહાલની અંદર જાંબુઘોડા અભયારણ્ય છે, તે પણ સાચું છે। ડાંગની અંદર પૂર્ણા અભયારણ્ય છે, તે પણ વસ્તુ સાચું છે। મહીસાગર રતનમહાલ અભયારણ્ય ખોટી જોડ છે, રતનમહાલ અભયારણ્ય આવેલું છે દાહોદની અંદર। તો અત્યાર સુધીના જે ભૂગોળના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે તે બધા ઓલરેડી કોઈને કોઈ એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલા જ હતા। તો મિત્રો જો હજી તમે સુધી ભૂગોળના છેલ્લા 3 વર્ષના ક્વેશ્ચન્સ ના જોયા હોય તો તમે અમારી ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર જઈ શકો છો। એની અંદર ટોટલ આપણે સિરીઝ બનાવેલી છે જેની અંદર લાસ્ટ 3 વર્ષની અંદર જેટલા પણ ભૂગોળના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે તેના એમસીક્યુ આપેલા છે। જો તમે જોશો તો આ બધા એમસીક્યુ તમને આરામથી આવડી જશે અને આ બધા રિપીટેડ ક્વેશ્ચન્સ ભૂગોળની અંદર પૂછેલા છે। એના પછી વિજ્ઞાનનો ક્વેશ્ચન છે, સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? તો એનું કારણ છે મિત્રો આનુવંશિકતા। મહી નદી ઉપર ક્યાં બંધ આવેલા છે? મહી નદી ઉપર વણાકબોરી અને કડાણા બંને બંધ આવેલું છે, એટલે કે ઉપરના બંને જવાબ આવશે। ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે તેમાંથી કઈ જોડ ખોટી છે? મોરબી મચ્છું સાચું છે, આત્મતી હિંમતનગર પણ સાચું છે, પૂર્ણા નવસારી પણ સાચું છે, ઔરંગા મહેમદાબાદ ખોટું છે। ઔરંગા દક્ષિણ ગુજરાતની નદી છે। રાજ્યો અને રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો આ પ્રશ્ન વાંચીને જો તમે હજી સુધી રાજ્યો અને રાજધાની ના કરેલી હોય તો તમે આની અંદરથી વાંચી શકો છો। પેપરમાંથી આપણે આજ જોવાનું હોય છે કે શું પૂછેલું છે, શું આપણે વાંચેલું છે, તો નથી વાંચેલું તો તમે વાંચી શકો છો। તો આવા પણ ક્વેશ્ચન્સ આવે છે, જો આપણે તૈયારી ના કરી હોય તો આપણે વધારે સારી રીતે તૈયારી અત્યારે કરી શકીએ છીએ। મેઘાલય શિલોંગની રાજધાની છે, છત્તીસગઢની રાયપુર છે, આંધ્રપ્રદેશની અમરાવતી છે, પહેલાં હૈદરાબાદ હતી પછી તેલંગાણા અલગ પડેલું જેથી કરીને તેલંગાણાની હૈદરાબાદ થઈ ગઈ અને આંધ્રપ્રદેશની અમરાવતી, અરુણાચલ પ્રદેશની દિસપુર, તે વિધાન ખોટું છે। ખાસ આની અંદર જે જોવાનું હતું તે છે એના મેથ્સના ક્વેશ્ચન્સ થોડાક ડિફિકલ્ટ અને થોડાક લેન્ધી ક્વેશ્ચન્સ પૂછેલા હતા, બાકી બધા બહુ સહેલા ક્વેશ્ચન્સ હતા। તો આની અંદર જોઈએ 14મા ક્વેશ્ચન્સની અંદર શું છે, ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે, ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે, તો વચ્ચેની લાઇનમાં કયા અંક હશે? તો આપણે આડી લાઇનનો સરવાળો કરવાનો તો કોઈ મતલબ છે નહીં, આપણે ઊભી લાઇનનો સરવાળો 75 થાય તેવું જોવાનું છે જેની અંદરથી 21 થી 29 અંકની વાત કરેલી છે। પરંતુ મિત્રો એની અંદર 21 આપેલા છે, 22 આપેલા છે, 23 મિસિંગ છે।
चौबीस है पच्चीस नहीं, छवीस है सत्यावीस नहीं, अठावीस ओगणत्रीस बने छे। तो आपणे मात्र ने मात्र आ त्रण अंक छे ते आ खानानी अंदर बेसाड़ो छे, जेथी करीने ऊभी लाइनों सरवाळो 75 थवो जोईए। तो आपणे पहेलानी अंदर जोईए तो 24 અને 28 આપેલા છે, તો એમાં કયો અંક ઉમેરવાથી 75 થશે? તો એના માટે માત્ર ને માત્ર આપણે એકમનો અંક જોવાનો છે, આની અંદર છે 4, આની અંદર છે 8, 8 ને 4 એટલે કે 12, આપણે જો 75 જોતો હોય તો એકમનો અંક હોવો જોઈએ 3, તો એની અંદર 23 આવશે। બીજાની અંદર જોઈએ તો 29 અને 21 છે, એકમનો અંક છે 9, એના પછી 1 એટલે 9 ને 1 10 થશે, 75 કરવો તો હવે આપણે જોશે એકમનો અંક 5, તો એની અંદર 25, અને તે જ રીતે 6 ને 2 8 અને એકમનો અંક 5 જોતો હોય એટલે કે સરવાળો 75 કરવો છે તો એકમનો અંક આપણે શું જોઈએ છે 5, તો 7 આવી જાય। એમનેમ આપણે આ સરવાળો કર્યા વગર મોઢે પણ કરી શકીએ છીએ, તો આની અંદર કોઈ કેલ્ક્યુલેશનની આવતી નથી। તો બની શકે ત્યારે નાના નાના જે દાખલા પૂછાય છે તે ગણતરી વગર તમે જે કરવાની ટ્રાય કરશો તો તમારો ઘણો બધો સમય બચાવી લેશે। બાકી આ ક્વેશ્ચન્સ બધાને આવડતું હોય છે, પરંતુ કોઈક વ્યક્તિ આની અંદર 30 સેકન્ડની અંદર કરે છે અને કોઈક વ્યક્તિ 1-2 મિનિટ પણ લઈ લેતા હોય છે। તો ગેમ આની જ છે, તમે કેટલા ટાઈમની અંદર પૂરો કરો છો। એના પછીનો 16 ક્વેશ્ચન્સ છે, ઉપરની આકૃતિને એક પાસા છે તેને ખોલીને આપેલો છે, તો આ પાસાને તમે ભેગો કરીને ગમેની બાજુથી જુઓ તો નીચેનામાંથી કઈ આકૃતિ સાચી બનતી નથી, વિકલ્પ કયો ખોટો છે? તેના માટે આપણે સૌથી પહેલાં પાસાને ભેગો કરી દઈએ, તો પાસાને ભેગો કરતાં કંઈક આ રીતનો દેખાશે। તો નીચે આ બે છે તેને બેઝ બનાવીએ, તો નીચેની બાજુ 2 હશે અને સામેની બાજુ આપણે આ રીતે 3 થશે। તો આ 1 છે તો કંઈ આવશે આ બાજુ ઉપર, તમને આ 1 દેખાશે, તમે આ રીતે આમ વાળી દેશો તો પાસાને આપણે ભેગો કરવાનો છે। આ 6 છે તો 6 કઈ બાજુ દેખાશે? આ 1ની સામેની બાજુ ઉપર 6 દેખાશે, અને આ 5 છે તે આવી રીતે ઉપર આવીને ઉપરની બાજુ આપણે 5 દેખાશે, અને આ 4 છે તો તમે આ રીતે વારશો એટલે કે આ બાજુ તમને 4 દેખાશે। હવે જો મિત્રો તમે કઈ બાજુથી જોવો છો તેના ઉપર ખ્યાલ રાખે છે, તમે આ બાજુથી જોશો તો તમને 3 જે નજીકની બાજુ હોય તે જ દેખાય, એટલે કે આ બાજુ તમને જોશો તો તમને 1 દેખાય, 2 દેખાય અને નીચેની બાજુ 4 દેખાય। જો તમે થોડાક ઉપરથી જુઓ તો 1, 4 અને ઉપરનો અંક 5 દેખાય, પરંતુ ક્યારેય મિત્રો જો તમને 1 દેખાતો હોય તો એની બાજુનો અંક 6 દેખાશે નહીં, સમજો છો? આની અંદર હવે આપણે બધા વિકલ્પ એક પછી એક ચેક કરીએ, આની અંદર શું છે 1, 4 અને 5, તો આ બાજુ ઉપરથી જોશો તો તમને પોસિબલ છે કે 1, 4 અને 5 ત્રણે ત્રણ સાથે દેખાશે, કેમ કે અત્યારે 3-3 નજીક આવેલા છે। બીજા વિકલ્પની અંદર જોશું તો એની અંદર 1, 2 અને 3 આપેલા છે, તો તમે એના માટે આ ડાયરેક્શનમાંથી જોશો તો આ બાજુ 1 દેખાશે, પહેલી બાજુ 3 અને નીચેની બાજુ 2 છે, તો એ 3 વસ્તુ તમને દેખાઈ શકે, જો આ પણ પાસો સાચો છે। આની અંદર તમે જોશો 5 અને 2 બંને આપેલા છે, મેં તમને કીધું તેમ ક્યારેય 5 અને 2 સામસામેની બાજુ છે, કેમ કે પાસાની ઉપરની બાજુ 5 આવેલા છે અને પાસાની નીચેની બાજુ છે ત્યાં 2 આવેલા છે, તો ક્યારેય પણ તે વસ્તુ પોસિબલ બને નહીં, તો આવી વસ્તુ ખોટી છે। આની અંદર જોશો તો 1, 3 અને 2 છે, તો તે સાચું જ છે, તો આ ખોટો પાસો થઈ ગયો સી। એના પછીનો સૌથી સહેલો ક્વેશ્ચન છે, જીડીપી એટલે શું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ। બીસીસીઆઈ એટલે શું? એટલે કે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ પૂછેલું છે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા। આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? 22 યાર્ડ, તો આવા પણ જનરલ નોલેજના ક્યારેક ક્વેશ્ચન્સ પૂછી લેતા હોય છે, એના પછીનો પણ ક્વેશ્ચન્સ થોડો હાર્ડ કહી શકાય। 1983ના વર્લ્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવેલી હતી? વેસ્ટ ઇન્ડિઝને। જો ખ્યાલ હોય કે ભારતે વર્લ્ડ કપ ક્યારે જીતો છે અને કોને હરાવેલી હતી, તો ઇઝી ક્વેશ્ચન છે, વેસ્ટ ઇન્ડિઝ। બાકી જો ક્રિકેટનું ખ્યાલ ન હોય તો થોડોક અઘરો ક્વેશ્ચન્સ પણ કહી શકાય, કેમ કે આપણે આવું વાંચીને ગયેલા ન હોય। 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે, તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો દાખલ કર્યો કહેવાય? હવે મિત્રો આની અંદર આઈપીસીની અંદર તમે વાંચશો તો ખબર પડશે કે ધાડ માટેની શું વ્યાખ્યા છે, લૂંટ માટેની શું વ્યાખ્યા છે, તો એના આધારે તમારે જવાબ આપવાનો થશે। 3 માણસો છે તો ધાડની અંદર જ કીધું છે કે ધાડ મારવા માટે મિનિમમ 5 વ્યક્તિઓ હોવા જોઈએ, તો જ ધાડ લાગે। તો 5 વ્યક્તિઓ જ્યારે બળજબરીપૂર્વક લઈ જાય તો એને ધાડ કહેવાય, પરંતુ આની અંદર 3 માણસો છે તો ધાડ આવે નહીં। અને લૂંટ ક્યારે કહેવાય મિત્રો? કે ચોરી કરેલી હોય, ચોરી ક્યારે કરે કે મતલબ એ જે વ્યક્તિને ખબર નથી અને છાનીમુની એની વસ્તુ ચુરાવી લે છે, તો તેને કહેવાય લૂંટ કે ચોરી। પરંતુ આની અંદર શું છે કે ઘરમાં ઘૂસીને લોકોને ધમકી આપીને જવેરાત લઈ જાય છે, તો સામે ચાલીને ધમકી આપીને લઈ જાય છે તો એને લૂંટ પણ કહી શકાશે નહીં, તો ધાડ લૂંટ કશું આવશે નહીં, તેને કહેવાશે બળજબરીપૂર્વક કઢાવવું। તમે આઈપીસી વાંચશો તો તમને ઇઝીલી આ ક્વેશ્ચન્સ આવડી જશે, આઈપીસીના બહુ સહેલા ક્વેશ્ચન્સ હોય છે।
मोहने बेदरकारी वाहन चलावीने रोड अकस्मात कर्यो तो आईपीसी कई कलम मुजब तेने गुनो कर्यो एटले कहेवाय? तो एनी अंदर जवाब आवशे मित्रों आईपीसी 289। तो कलम वाँचो तो ते पण ईजी छे। भारतना राष्ट्रीय ध्वजनी लंबाई पहोळाईनुं प्रमाण शुं छे? तो लंबाई पहोळाईनुं प्रमाण छे 3:2, 2:3 आवशे नहीं, लंबाई वधारे जशे तो 3:2। ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લેશે? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લેશે। કટોકટી દરમિયાન કયો બંધારણ સુધારો થયો હતો? 42મો બંધારણ સુધારો 1976। મિત્રો આપણે હજી સુધી બંધારણ સુધારા ભણાવેલા નથી, પરંતુ વિડીયો બની ચૂકેલો છે, જે થોડાક સમયની અંદર તમને બંધારણ સુધારાનો વિડીયો પણ મળી જશે। તો એની અંદરથી ઇઝીલી તમે આ બધા ક્વેશ્ચન્સ કરી શકશો, અને ઓલરેડી આ બધા ક્વેશ્ચન્સ તો આપણા બંધારણની સિરીઝની અંદર આવી ચૂકેલા જ છે। क्या बंधारण सुधारा थी मतदान करवानी उम्र 21-18 वर्ष थी चूकेली है? तो 61मो बंधारण सुधारो हतो। कॉम्प्यूटर एक क्वेश्चन है कि HTML एटले शू, फूल फॉर्म शू है? तो कमे कॉम्प्यूटर अंदर पर घनी बार रिपीटेड क्वेश्चन आता हुए, क्वेश्चन रिपीटेड है। कॉम्प्यूटर मेटनी सीरीज है कि जे छेला 3 वर्षना क्वेश्चन्स क्लास 3 एक्जाम अंदर पूछायेला है, तेना माटे आपणे अलगथी विडियो बनावेला है, ते पण तमने प्लेलिस्ट अंदर मिली जशे। तमे जोशो 300-500 MCQ हशे, तो થોડાક સમયની અંદર પણ તમે જોઈ શકશો, તો ઘણા બધા કોમ્પ્યુટરના MCQ તમને રિપીટેડ થતા જોવા મળશે, અને તમે આરામથી આવા બધા પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો। તો એની અંદર આવશે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, એના પછીના ક્વેશ્ચન્સ બહુ વધારે પૂછાઈ ચૂકેલા હતા મેથ્સના, અને એની અંદર એક જ પ્રકારના ક્વેશ્ચન્સ વારંવાર પૂછેલા હતા। તો આ થોડુંક એક અઘરું પેપર કહી શકાય કે મેથ્સનું વધારે પૂછેલું હતું, કેમ કે આ પ્રકારની તૈયારી કરીને વિદ્યાર્થીઓ ગયેલા હોય નહીં, એની અંદર મેથ્સ વ્યક્તિનું જેનું નબળું હોય તેના માટે થોડુંક હાર્ડ કહી શકાય। શ્રેણી પૂરી કરવાની છે મિત્રો, પહેલો અક્ષર છે 11, 16, 23, 32 અને 43। તો ધ્યાનથી શ્રેણી વાંચવાની, અને આ પ્રકારના ક્વેશ્ચન્સ જો તમારે વધારે પ્રેક્ટિસ હોય તો તમે સોલ્વ કરી શકો છો, બાકી તમારો વધારે ટાઈમ ખાઈ જશે। તો 11 અને 16 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 5નો। 16 અને 23 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે મિત્રો? 7। 23 અને 32 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 9। 32 અને 43 વચ્ચે મિત્રો કેટલાનો ડિફરન્સ છે? 11। તો હવે આપણે ખબર પડી જાય કે હવે જે કંઈ પણ આવશે તેની વચ્ચે 13નો ડિફરન્સ હોવો જોઈએ, એટલે કે આપણે 43 અને જે કંઈ પણ સંખ્યા આવવાની છે ક્વેશ્ચન્સ માર્કની જગ્યાએ, તે બંનેનો ડિફરન્સ 13 હોવો જોઈએ। એનો મતલબ કે 43ની અંદર આપણે 13 એડ કરવાના થશે, એટલે જવાબ આવશે મિત્રો આપણો 56। તો આની અંદર પણ ટ્રીક હોય છે કે મિત્રો પહેલાં તમે ડિફરન્સ જુઓ શ્રેણીની અંદર, જ્યારે આપણે મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરાવશું તો એની અંદર જોશું કે પહેલાં તમે ડિફરન્સ જોતા જાઓ પછી કઈ રીતે શ્રેણી બંધાય છે, તો પ્રેક્ટિસના આધારે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો। એના પછીનો પણ ક્વેશ્ચન્સ છે 1, 6, 15, 28 અને 45। તો સેમ આની અંદર પણ પહેલાં આપણે ડિફરન્સ જોશું કે એની અંદરથી કંઈક આપણે મળે છે કે નહીં। 1 અને 6 વચ્ચે 5, 6 અને 15 વચ્ચે 9નો ડિફરન્સ છે, 15 અને 28 વચ્ચે 13નો ડિફરન્સ છે, 28 અને 45 વચ્ચે 17નો ડિફરન્સ છે। તો આની અંદર પણ આપણે કંઈક ખ્યાલ આવે છે કે દર વખતે +4 એડ થતા જાય છે। 5ની અંદર 4 એડ કરશું તો 9, 9ની અંદર 4 એડ કરશું તો 13, 13ની અંદર 4 એડ કરશું તો 17, અને હવે આપણે 17ની અંદર 4 એડ કરશું તો 21। તો હવે 21 ડિફરન્સ હોવો જોઈએ, એનો સીધો મતલબ છે કે હવે આપણે 45ની અંદર 21 એડ કરવાના છે। તો આપણો જવાબ આવશે 66। એના પછીની શ્રેણી પૂરી કરવાની છે, થોડુંક ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ કહી શકાય છે। શ્રેણી છે કંઈક આ રીતે 2, 10, 30, 68, અને આપણે આ ક્વેશ્ચન્સ માર્કની જે કંઈ જગ્યા છે તે શોધવાની છે। તો આની અંદર પણ સેમ જ, બધાની અંદર સેમ જ એક જ પેટર્ન છે કે ડિફરન્સ લ્યો, ડિફરન્સ લ્યો, અને તો બીજી કંઈ શ્રેણી પૂછેલી નથી। જો તમને એકવાર ખ્યાલ આવી ગયો કે આની અંદર બધાને ડિફરન્સ લેવાનો છે, તો તમે એ બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકો તેમ છો। 2 અને 10 વચ્ચે 8નો ડિફરન્સ છે, 10 અને 30 વચ્ચે 20નો, 30 અને 68 વચ્ચે 38નો ડિફરન્સ છે। તો હજી પણ કંઈક તમને શ્રેણી મળતી નથી કે 8, 20 અને 38 વચ્ચે શું રિલેશન છે, તો વધારે તમે એકવાર બંનેની બાદબાકી કરો તો 8 અને 20 વચ્ચે 12નો ડિફરન્સ આવશે, 20 અને 38 વચ્ચે તમને 18નો ડિફરન્સ આવશે। તો હવે તમને ખ્યાલ આવે છે કે આ કંઈક 6ના મલ્ટીપ્લાયની અંદર જાય છે, 12 છે, 6 દુ 12, 6 3 18 છે, તો હવે 6 ચોક 24 આવવા જોઈએ। એનો મતલબ શું કે હવે અહીંયા જે કંઈ પણ પદ આવવાનું છે તે અને 38 વચ્ચે 24નો ડિફરન્સ હશે, એનો મતલબ કે 38 + 24 કરશો તો આપણો રાઉન્ડની જગ્યાએ જે પદ છે તે મળશે, એટલે કે 38 + 24 કરશું તો આપણે મળશે 62। પરંતુ મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થતો નથી, કેમ કે આપણે બે સિરીઝની અંદર ગયા હતા,
तो हवे आपणो जे मेन क्वेश्चन छे तेनी अंदर 68 प्लस क्वेश्चन मार्क छे ते बनेनी आपणे बादबाकी करशुं तो आपने 62 मळवा जोईए। एनो मतलब के 68 प्लस 62 करशुं तो आपणे जे पण जोईए छे ते मळी जशे। 68 प्लस 62 तो एटले के 60 दू 120 अने 8 ने 2 10 तो 130 जवाब आवशे। एना पछीनी श्रेणी जोईए 34 18 10 6 अने 4 तो आपने खबर छे के भाई उल्टी आवेली छे, परंतु आपणे एने सीधी रीते लखी तो आपणे आरामथी एने सोल्व करी शकीए। तो सौथी पहेला क्वेश्चन्स मार्क छे, पछी 4 आपेला छे, 6 आपेला छे, 10 छे, 18 છે અને 34 છે। તો આની અંદર પણ સેમ ડિફરન્સ જ લેવાનો છે, 4 અને 6 નો એટલે કે 2 છે, 6 10 ની અંદર 4 નો ડિફરન્સ છે, 10 અને 18 ની અંદર 8 નો છે, 18 ને અને 34 ની અંદર 16 નો ડિફરન્સ છે। તો આપણે ખબર પડે છે કે 2 4 8 16 આ રીતે કંઈક જાય છે। તો અહીંયા કઈ રીતનો ડિફરન્સ હશે? 1 નો જ ડિફરન્સ હશે। તો અહીંયા આપણે 3 જ હોવા જોઈએ, જેથી કરીને 3 4 માઈનસ 3 કરી તો 1 જવાબ આવે। तो आपणो जवाब थशे मित्रों 3। एना पछीनो क्वेश्चन छे श्रेणी पूरी करवानी छे, परंतु आनी अंदर मने ख्याल आवेलो नथी के कई रीते आ श्रेणी बनावेली छे। जो तमने ख्याल होय तो तमे कॉमेंट्स नी अंदर जणावी शको छो। एना पछीनो क्वेश्चन छे एनी अंदर पण श्रेणी पूरी करवानी छे 3 8 18 38 અને 78। तो बहु घणा बधा क्वेश्चन्स पूछी लीधा हता। 3 અને 8 વચ્ચે 5 નો ડિફરન્સ છે, 8 અને 18 વચ્ચે 10 નો ડિફરન્સ છે, 18 અને 38 વચ્ચે 20 નો ડિફરન્સ છે, 38 અને 78 વચ્ચે 40 નો ડિફરન્સ છે। તો આપણે હવે ખબર પડી જાય કે શ્રેણી મુજબ જોતા 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ હવે 80 નો તફાવત હોવો જોઈએ, એટલે કે 78 પ્લસ 80 કરવાથી જે જવાબ આપણને મળશે એટલે કે 158 જવાબ આપણો હોઈ શકે। પરંતુ જો તમે ખબર હોય તો બધાની અંદર એક જ વસ્તુ છે કે તફાવત લેવાનો છે। એના પછીની અંદર છે 5 6 10 19 અને 35, તો 5 અને 6 વચ્ચે 1 નો ડિફરન્સ છે, 6 અને 10 ની વચ્ચે 4 નો ડિફરન્સ છે, 10 અને 19 વચ્ચે 9 નો ડિફરન્સ છે, અને 19 અને 35 ની વચ્ચે તમને 16 નો ડિફરન્સ મળશે। તો આપણે ખબર છે કે આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે અને આ 4 નો વર્ગ છે। તો હવે જે કંઈ પણ ડિફરન્સ હશે તે 25 એટલે કે 5 નો વર્ગ હોવો જોઈએ, એટલે કે આપણે 35 પ્લસ 25 કરવાના છે એટલે કે જવાબ આવશે આપણો 60। એના પછીની શ્રેણી પૂરી કરવાની છે તે પણ બહુ ઇઝી ક્વેશ્ચન છે, 90 70 50 30 10। જોતા જ આપણે ખબર પડી જશે કે 20 20 ઘટતા જાય છે, તો 10 માંથી આપણે 20 કાઢશું તો માઇનસ 10 જવાબ આવશે। એના પછીનો ક્વેશ્ચન છે, મોહન એક લાઇનના બંને બાજુથી 18માં નંબરે બેઠો છે, તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો સીધી વસ્તુ આપણે ખબર પડી જાય કે આ બાજુ ઘણા બધા વ્યક્તિઓ છે અને 18મો નંબર મોહનનો છે અને આ બાજુ પણ વ્યક્તિઓ છે। તે બાજુથી પણ આપણે જોઈએ તો પણ મોહનનો નંબર 18 છે અને આ બાજુથી 18 છે, એટલે કે બંને બાજુ 17 17 વ્યક્તિઓ હશે। તો 17 દુ 34 પ્લસ 1 મોહન એટલે કે 35 એમ પણ કરી શકાય, એટલે 18 દુ 36 માઇનસ 1 એમ પણ 35 કરી શકાય। બહુ ઇઝી ક્વેશ્ચન છે, પણ ભૂલ કરવાની થતી નથી। એના પછીના એબીસીડીના ક્વેશ્ચન છે, તો તમારે સૌથી પહેલાં જઈને જ્યારે પેપર તમારી પાસે આવી જાય તો પેપરની અંદર તમારે એબીસીડી લખી દેવાની થશે લાઇનની અંદર। તો આની અંદર પૂછેલું છે કે CATને એક્સ વાય ઝેડ તરીકે ઓળખાય છે, તો એગને કઈ રીતે લખવામાં આવશે? તો એમ પણ આપણે ખબર પડી જાય ડાયરેક્ટ આની અંદર જી ને ટી કહેવાય છે, તો પાછળના બે અક્ષર તો ટી જ હોવા જોઈએ, આ બે વસ્તુ તો આવે જ નહીં। તો ક્યારેક તમારી પાસે ટાઈમ ઓછો હોય જ્યારે આવી રીતે છેલ્લા ક્વેશ્ચન્સ આવતા હોય તો પણ તમે આની અંદર 50-50 કરી શકો છો। હવે આપણે આ સોલ્વ કરીએ, તો એબીસીડી મુજબ આપણે જઈએ, એ બી સી ડી ઈ એફ, એની અંદર કીધું છે કે સી બરાબર એક્સ છે, એ બરાબર ઝેડ છે। તો આટલું જોતાં આપણે ખબર પડી જાય કે એબીસીડીનો પહેલો અક્ષર અને છેલ્લા અક્ષરને સાથે સરખાવેલો છે, તો સી સાથે એક્સ આવે છે, એ સાથે ઝેડ આવે છે। આ બાજુ આની અંદર પણ બીજું એક ઓપ્શન પણ આપેલું છે, એની અંદર પણ તમે જોઈ શકો છો, બી સાથે વાય છે, તો બી સાથે વાય આપેલો છે, તો આપણે ઈ સાથે જોવાનું રહેશે, કેમ કે જી માટે તો આપણે ઓટોમેટિકલી ખબર પડી ગયું છે આની અંદરથી કે જી માટે તો ટી જ છે, તો આપણે યુ આવે છે કે વી આવે છે તે જ જોવાનું રહેશે। તો થશે યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, તો આ રીતે તમને આવશે, તો ઈની સાથે બનશે વી। એના પછીનો ક્વેશ્ચન્સ પણ ઇઝી છે કે એબીસીડીની અંદર આપેલું છે, તો એ બી સી ડી ઈ,
एक बार तमे एबीसीडी लखी लेशो तो बहु झड़पथी आ क्वेश्चन सोल्व करी शकशो। तो आनी अंदर जो तमने आ रीते डायरेक्ट एक मार्क मळता होय तो आना जेवू बीजू कशू छे नहीं। तो एनी अंदर कीधुं छे कि बी बराबर डी छे, तो आलो बी बराबर डी छे मतलब कि बी एक अक्षर मूकीने डी छे, ई बराबर जी छे, ए बी सी डी ई एफ जी, तो हाँ बराबर छे। आपणे जे कंई पेटर्न विचारी छे ते सारी छे। बे त्रण वार बे त्रण जग्याए जोई लेवानुं गमे ते अक्षरनी अंदर आ पेटर्न फॉलो थाय छे के नहीं। आनी अंदर पण एक अक्षर लई लेगा तो ए बराबर सी छे तो ई बराबर छे, सी बराबर ई छे तो सी छे, तो एक अक्षर मूकीने डी छे। बधाने अंदर चेक करवानी जरूर नथी, कोई पण एक अक्षरनी अंदर लईने तमे जोई शको छो। तो आनी अंदर पण तमे जोई शको छो डायरेक्ट। हवे डब्ल्यू बराबर शुं आवशे, आनी अंदर डब्ल्यू पछी आवशे वाय। ए रीते तमे एक अक्षर मूकीने करता जशो तो तमने जवाब मळी जशे। एना पछीनुं छे एक्जाम्स बराबर कंईक आवुं छे डी डब्ल्यू झेड वाय, कॉपी बराबर आवुं छे तो पेज बराबर शुं लखाशे। तो आनी अंदर सेम वस्तु बधानी अंदर एज वस्तु फॉलो करेली छे, थोड़ुंक जोवानुं छे कि कई रीतनी अंदर पेटर्न बनावेली छे। आनी अंदर तमे जोशो तो ई अने डी छे, ओके। तो आपने खबर पड़ी जाए कि ई અને ડી બાજુ બાજુના જ છે। બીજો જોઈએ તો એક્સ ડબલ્યુ છે, એ પછી ઝેડ છે, તો આપણે હવે પેટર્ન કંઈક ખ્યાલ આવી ચૂકેલી છે। અને ન આવતો વધારે જોવાના બે ચાર વસ્તુ, સી છે તો બી છે કે હવે પાછળનો અક્ષર આપેલો છે તો ઈ, ઈ માટે ડી છે તો ઈ માટે ડી છે, ઓકે પાછળનો અક્ષર છે। એ માટે ઝેડ છે તો એના માટે સૌથી પહેલો અક્ષર છે તો સૌથી છેલ્લો અક્ષર લીધેલો છે। તો આની અંદર પણ આપણે એ જ રીતે ફોલો કરશું। પી છે તો પીની આગળનો ઓ, ઈ છે તો ઈની આગળનો ડી, તો આપણે ઓટોમેટિકલી તમે બધાનો જોવો તો પણ ખબર પડી જાય બે ઓપ્શન તો જતા રહ્યા ઓ અને ડી વાળા। એ છે તો એની પછી ઝેડ આવશે અને ઈ છે તો એના પહેલાં એફ આવશે। બહુ ઇઝી હતા આ ક્વેશ્ચન્સ થોડાક। આની અંદર સનને ક્યુ એસ એલ અને મૂનને કે એલ એમ એલ લખાય છે, તો કઈ રીતે આને આપણે અર્થને લખીશું તો આની અંદર કંઈક પેટર્ન બનતી હશે તે જોવાની છે। કે એલ એમ એન ઓ પી ક્યુ આર, તો શું છે આની અંદર ઓને એમ કીધેલા છે, ક્યાં છે ઓ, ઓ અહીંયા છે એને એમ કીધેલા છે, મતલબ કે એક અક્ષર પાછળ ગયેલા છે। શું એ બધી વસ્તુમાં ચાલે છે જોઈ લેવાનું। એમને શું કીધું છે, કે કીધો છે, એમની અંદર પણ એક અક્ષર પાછળ એલ મૂકીને કે લીધો છે, બરોબર છે। આની અંદરથી પણ કોઈક આપણે લઈ લઈએ, એનને એલ કીધા છે તો એન અહીંયા છે અને એલ અહીંયા છે, તો બરોબર છે આપણે જે કંઈ પેટર્ન ફોલો કરી છે તે બરોબર છે। પાછળ જવાનું છે અને એક અક્ષર જોવાનું છે તો ઈ છે તો ડી અને ડી પહેલાં સી આવશે। એ બરાબર જોઈએ તો છેલ્લો ઝેડ અને ઝેડ પહેલાં વાય આવશે। આ રીતે તમે બનાવશો તો અર્થનો તમને મળી જશે। એમાં પણ જો મિત્રો તમે એકવાર એબીસીડી લખેલી લીધે ને એની અંદરથી જો તમને સાત આઠ ક્વેશ્ચન્સ આવા મળતા હોય તો બેઠા બેઠા માર્ક થશે એક માર્ક। આની અંદર તો કોઈ ભૂલ પડવાની સંભાવના છે નહીં, તો આ બહુ સારી વસ્તુ કહેવાય અને ઝડપથી પણ તમે સોલ્વ કરી શકો છો। એના પછીનો તમે જોવો તો એલ આઈ એમ સી કે લિમકાને એ સી એમ આઈ એલ લખાય છે, તો ફેન્ટાને કઈ રીતે લખાય, ખાસ તમે સ્પેલિંગ વાંચો તો તમને ખબર પડી જાય કે આની અંદર છે તે બધા સ્પેલિંગ આની અંદર છે, એટલે કે એલ આઈ એમ સી એ છે તો એને લખેલું છે એ સી એમ આઈ એલ, મતલબ કે આ પહેલો એલ છે તે આની અંદર પાછળ જવા દીધો છે, આનો પાછળનો અક્ષર એ છે તે આની અંદર આગળ લઈ લીધો છે, આઈને આ જગ્યાએ લીધો છે, એમના સીધે સીધા રાખેલા છે અને સી આ જગ્યાએ ટ્રાન્સફર કરેલો છે। તો આ જ વસ્તુ આપણે ફોલો કરવાની છે ફેન્ટાની અંદર, એફ એ એન ટી એ, તો એ આપણે આગળ લઈ લેશું, આ એફ છે તે પાછળ જવા દઈશું, એનના એન રાખશું, આ એને અહીંયા લઈ લેશું અને આ ટી છે તે અહીંયા આવી જશે, તો એ ટી એન એ એફ થઈ જશે, એ ટી એન એ એફ તે આપણો સાચો આન્સર રહેશે। તો મિત્રો આની અંદર તમે ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડી જાય સાત આઠ પેટર્ન જ આવતી હોય છે કે ભાઈ બી પછી સી એવું પણ બનતું હોય છે, પછી બી પછી સી અથવા ડી નથી ને ઈ લેતા હોય છે, બે અક્ષર મૂકીને લેતા હોય છે, ક્યારેક ત્રણ અક્ષર મૂકીને લેતા હોય છે, ક્યારેક એબીસીડીનો પહેલા એ સાથે ઝેડને સંબંધિત કરતા હોય છે, તો અને ક્યારેક આ પ્રકારના પણ બનતા હોય છે। તો આવી સાત આઠ પેટર્ન છે તે તમે જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય કે બધા ક્વેશ્ચનની અંદર ઓલમોસ્ટ આ પ્રકારનું જ હોય છે। એના પછીનો પણ બહુ ઇઝી ક્વેશ્ચન છે, અર્થક્વેકને આ રીતે લખાય છે તો ઈ ક્યુ યુ એ ટી ઈને કઈ રીતે લખાય, તો આપણે ખબર પડી જાય જોવો ત્યાં જ કે આની અંદર જેટલા સ્પેલિંગ આપેલા છે તેઓ લગભગ આની અંદર આપેલા છે, તો આપણે કંઈ ગોતવાનું જરૂર છે નહીં। અને આની અંદર પણ જો સ્પેલિંગ વધારે છે અને આની અંદર પણ ઓછા સ્પેલિંગ છે તો એમ પણ આપણે મેચ કરી શકશું નહીં, તો ડાયરેક્ટ આની અંદરથી આપણે સ્પેલિંગ ઉપાડવાના છે, ઈને સાથે એમ છે તો આની અંદર પણ ઈની સાથે એમ, ક્યુ બરાબર શું છે તો ક્યુ બરાબર પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠો અક્ષર લીધેલો છે, તો આની અંદર પણ આપણે છઠ્ઠો અક્ષર લેશું, છઠ્ઠો એટલે કે એની અંદર જવાબ આવશે એન। આ રીતે તમે સોલ્વ કરશો તો
बनावी लेशो। एनी अंदर क्वेश्चन छे ते पण आना जेवो सेम ज वस्तु छे। कंट्री ने कंईक आ रीते लखाय छे तो टर्न ने कई रीते लखाशे। बधा क्वेश्चन्स आनी अंदर सेम आपेला छे ते पण तमे आरामथी सोल्व करी शको छो। एना पछीनो क्वेश्चन छे एक व्यक्ति उत्तर दिशामां जाय छे पछी डाबी बाजू वळीने 2 किलोमीटर चाले छे तो रकम आपणे आखी वाचीशुं अने पछी जोशुं के आ रीते बनावशुं। उत्तर दक्षिण पूर्व पश्चिम। कोई व्यक्ति जाए उत्तर दिशानी अंदर तो आ उत्तर दिशानी अंदर जाए पछी डाबी बाजू वळीने एटले डाबी बाजू वळशे अने 2 किलोमीटर चाले छे तो आ 2 किलोमीटर चाले छे। अहींया 3 किलोमीटर चाले छे। ते फरी डाबी बाजू वळीने तो आ बाजू जशे अने 3 किलोमीटर चालशे तो आ बाजू आवी जशे। पछी जमणी बाजू वळीने तो आ बाजूनुं जे रीते जशे ते बाजू विचारवानुं के एनुं मोटुं कई बाजू हशे अने जमणी बाजू वळशे तो आ डायरेक्शननी अंदर जशे। तो हवे एनी कई दिशामां जशे तो सीधी वस्तु छे के पश्चिम दिशानी अंदर जशे। तो आनी अंदर कोई 3-2 जेटला किलोमीटर चाले छे एनो कोई खास मतलब रहेतो नथी, परंतु तमारे जोई लेवानुं थशे। एक गुप्त भाषानी अंदर ए ने झेड लखाय छे अने बी ने वाई लखाय छे तो डी ने शुं लखाय? तो आपने खबर पड़ी जाय के सीधी वस्तु छे ए बी सी डी। पहला अक्षर ने ए बी सी डी ना छेला अक्षर साथे जोड़ेलो छे। बीजो अक्षर छे तेने छेलेथी बीजा अक्षर साथे लीधेलो छे तो डी ने आपणे ए ज रीते लेशुं एटले के डब्ल्यू साथे। प्रकाश पादुकोण कई रमत साथे संकळायेला હતા? તો બેડમિન્ટન સાથે। અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલમાર્ગ માટે આશરે કેટલું અંતર છે? બહુ ઇઝી ક્વેશ્ચન્સ છે કેમ કે એના ઓપ્શન જ એવા આપેલા છે 500 મીટર, 2000 મીટર, 3000 મીટર કે 1000 મીટર। તો કોઈ પણ વ્યક્તિ કહી શકે કે 1000 મીટર જ હોય, કદાચ જો એવો ઓપ્શન આપે અઘરો બનાવો 1100, 800, 1200 તો થોડોક ડિફિકલ્ટ ક્વેશ્ચન બની શકે છે। માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું છે? આની અંદર પણ એવા જ ક્વેશ્ચન્સ પૂછેલો છે, તમને ઓપ્શન ઉપરથી આવડી જાય તો 57 અને 47 ડિગ્રી જેટલું તો હોય નહીં માનવ શરીરનું તાપમાન, એમ પણ આપણે સમજી શકીએ। 27 અને 37 ડિગ્રી છે તો ઓલમોસ્ટ 37 જ આવે છે જવાબ, એમ પણ આપણે ખ્યાલ આવી જાય। માઇક્રોસોફ્ટના કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? કદાચ આની અંદર તમને ભૂલ પડી શકે છે। લંડન, ન્યુયોર્ક, વોશિંગ્ટન અને કેલિફોર્નિયા, તો તે આવેલું છે વોશિંગ્ટનની અંદર। જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ક્લેમેન્ટ એટલી। હિસ્ટ્રીનો ક્વેશ્ચન્સ છે, એના પછી વળી પાછા આપણે રિલેશનના ક્વેશ્ચન્સ રિઝનિંગની અંદરથી પૂછેલા છે। તો રિઝનિંગમાંથી 3 જ વસ્તુ પૂછેલી હતી, તો રિઝનિંગમાંથી 3 જ પ્રકારના ક્વેશ્ચન્સ હતા। એક રિલેશનવાળા ક્વેશ્ચન્સ હવે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, એબીસીડીવાળા ક્વેશ્ચન્સ, અને અગાઉ આપણે શ્રેણીવાળા જોયા તે। બાકી મેથ્સની અંદરથી બીજું કશું પૂછેલું હતું નહીં કે સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, કશું પણ નહીં, બસ આ 3 જ વસ્તુ। એ એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે, ડી એ સીની સાસુ છે, તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ હશે? તો કંઈક આપણે આ રીતે સોલ્વ કરશું, એ એ બીની બહેન છે તો એ બહેન છે, લેડીઝ છે તો આપણે એના ઉપર સ્ટાર કરી દઈશું। સી એ બીની પત્ની છે તો સી અને બી વચ્ચે પતિ પત્નીનો સંબંધ છે અને એની અંદર સી પત્ની છે તો બી છોકરો છે ઓલમોસ્ટ, અને બીનો બી ભાઈ છે અને એ તેની બહેન છે। ડી એ સીની સાસુ છે, કોની સાસુ છે? સીની સાસુ છે, એનો મતલબ કે શું? બીના મમ્મી છે, સી એની પત્ની છે તો બીના મમ્મી થશે। હવે બીના મમ્મી છે તો એનો મતલબ એ પણ કે એના પણ મમ્મી થશે, કેમ કે એ અને બી તો ભાઈ બહેન છે તો ડી એ એના બીના મમ્મી છે। હવે આપણે રિલેશન કોનો જોઈએ છે? તો એના દીકરા, એને કોઈક દીકરો છે એનો અને આ ડીના પતિ વચ્ચેનો રિલેશન જોઈએ છે। તો સીધી વસ્તુ આપણે ખબર પડી જાય કે એના પતિ એટલે કે તેની છોકરી અને તેની છોકરીનો છોકરો થશે તો દાદા અને પુત્રનો એને વચ્ચે રિલેશન થવાનો છે। એના પછીનો ક્વેશ્ચન્સ પણ કંઈક આ રીતનો જ છે, એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બીના પિતા છે તો ડીના પત્ની સાથે શું સંબંધ છે? તો આ રીતે કરી શકે છે, એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બીના પિતા છે। તો સીધી રીતે કેવું નહીં કે ડી એ અને બીના બંનેના પિતા છે, કહેવાનો મતલબ એવો છે કે ડી એ બીના બંને પિતા છે તો ડીના પત્ની સાથે, ડીના પત્ની સાથે સીનો શું સંબંધ થશે? તો એના છોકરાનો છોકરો થશે તો એની અંદર તે જ સંબંધ છે દાદા અને પોત્ર વચ્ચેનો, પરંતુ ખાસ જોવાનું છે કોની કોની સાથે કીધું છે, ડીના પત્ની સાથે સીનો શું સંબંધ છે, ડીના પત્ની સાથેનો આપણે સંબંધ જોઈએ છે તો પત્નીને શું થશે? સી પોત્ર થશે, પરંતુ આની અંદર દાદા ઓપ્શન છે ને તો કોઈ વિચારવા જેવું છે નહીં, નકર કન્ફ્યુઝન થઈ શકે કે સીનો સંબંધ કીધો છે કે ડીના પત્ની સાથેનો કોનો સંબંધ કીધો છે, તો દાદા અથવા પોત્ર બંને જવાબ આપી શકે છે, પરંતુ આની અંદર
પત્નીનો સી સાથેનો સંબંધ ખીચ્યો છે તેથી પોત્ર જ આવશે. તો આની અંદર દાદા આપેલું છે ને તો કંઈ વિચારવા જેવું પણ છે નહીં. એના પછીનો ક્વેશ્ચન છે, એ એ બીની પત્ની છે, સી એ એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે, તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ થશે? એ એ બીની પત્ની છે, તો આ બે પતિ પત્ની છે, એની અંદરથી એ લેડીઝ છે. સી એ એનો ભાઈ છે, તો સી એ એનો ભાઈ છે, તો આ બે ભાઈ બહેન છે. ડી એ સીની સાસુ છે, ડી એ સીની સાસુ છે. સીની સાસુ છે એનો મતલબ કે સીની પત્ની હશે કોક, સીના પણ મેરેજ થઈ ચૂક્યા છે, એની પત્ની છે અને તેના મમ્મી છે ડી, તેની સાસુ છે. તો ડીની પુત્રી સાથે, તો સીધો સવાલ છે કે ભાઈ ડીની પુત્રી સાથે એટલે કે સીની પત્નીને એ સાથેનો શું સંબંધ છે? સીની પત્નીનો એ સાથેનો શું સંબંધ છે? તો શું થશે? તો આ એના પતિની બહેન થશે. એના પતિ એટલે કે સી અને એની બહેન એટલે કે એ, એના પતિની બહેન થશે. તો શું થશે? તે એને થશે નણંદ થશે. આની અંદર ભાભી આવેલું છે પરંતુ આઈ થિંક હું સાચો છું, તો આની અંદર નણંદ જ થશે. કંઈક ભૂલ હતો તમે કોમેન્ટ્સની અંદર જણાવી શકો છો. સાત વ્યક્તિઓ એક લાઈનની અંદર ઊભા છે. ડી એ ઈ અને સીની વચ્ચે છે, એ અને જી લાઈનના બંને છેડા પર છે, ડી એ લાઈનની વચ્ચે ઊભા છે, બી એ અને સીની વચ્ચે છે, તો બી અને ડી વચ્ચે કોણ છે? તો સાત વ્યક્તિઓ છે, તારે આપણે સાત ખાના કરી દઈએ, 3, 4, 5, 6 અને 7. એની અંદર કીધું છે કે એ અને જી છેડા ઉપર છે, તો ધારી લઈએ કે એ આ બાજુ છે અને સી આ બાજુ છે, અને ડી એ લાઈનની વચ્ચોવચ ઊભા છે, તો ડીને આપણે વચ્ચોવચ ફિટ કરી દઈએ. એની અંદર આપણે વાત છે કે ડી એ ઈ અને સીની વચ્ચે છે, તો આની અંદર આપણે ઈ કઈ બાજુ સી કઈ બાજુ મૂકવું તે આપણે જાણી શકતા નથી. તો આપણે એના પછીનું વિધાન વાંચીએ. એવું નથી કે મિત્રો જે પહેલું વિધાન આપવું છે તે જ પહેલાં સોલ્વ કરવાનું છે, જે રીતે ઇઝી પડતું હોય તે રીતે આપણે સોલ્વ કરતા જવાના હોય છે. એટલે કહું છું આ પ્રકારના ક્વેશ્ચનની અંદર સૌથી પહેલાં આખી રકમ વાંચી લેવાની, ડાયરેક્ટ શરૂ નહીં થઈ જવાનું. આ રીતે બી એ એ અને સીની વચ્ચે છે, બી એ એ અને સીની વચ્ચે, તો સીધી વસ્તુ છે કે બી આયા હશે અને સી આયા હશે તો જ પોસિબલ બને છે. હવે આપણે પહેલું વિધાન જોઈ લઈએ. ડી એ એફ અને સીની વચ્ચે છે, ડી એ એફ અને સી, તો સી આ બાજુ આવી ગયો તો એફ આ બાજુ આવી જશે, સોરી ઈની વચ્ચે કીધેલો છે તો ઈ અહીં આવી જશે, તો હવે બધેલો એફ છે તે આ જગ્યાએ આવી જશે. ક્વેશ્ચન શું છે? બી અને ડીની વચ્ચે કોણ છે? તો બી અને આ ડીની વચ્ચે છે સી. એના પછીનો ક્વેશ્ચન છે, સાત વ્યક્તિઓ એક લાઇનમાં સીધા ઊભા છે. આર એ પી અને વીની વચ્ચે છે, ટી એ યુ અને વીની વચ્ચે છે, ટી એ યુ અને વીની વચ્ચે છે, એસ અને ક્યુ બાજુબાજુમાં છે, ટી લાઇનની વચ્ચે છે, તો વી અને યુની વચ્ચે કોણ છે? જો આપણે ઉપરનો ક્વેશ્ચન સોલ્વ કરીને નીચેના ક્વેશ્ચનની અંદર આવેલા હોય તો આપણે એમ થાય બરોબર આ ઇઝી છે, એના જેવો જ ક્વેશ્ચન પૂછેલો છે, અને આપણે ફરી પાછા આ રીતે ચાલુ કરી દઈએ કે ભાઈ વચ્ચે ટી છે ને છેડા ઉપર આ છે. પરંતુ એવું કરવાનું નથી, આની અંદર સીધું વાંચવાનું છે કે ટી એ યુ અને વીની વચ્ચે છે, અને પૂછેલું શું છે? શું વી અને યુની વચ્ચે કોણ છે? અરે ભાઈ તે રકમની અંદર જ આપેલું છે કે ટી વચ્ચે છે, તો સીધું આપણે ટી ટીક કરી દેવાનું થશે. તો આ બધી વસ્તુ છે જે તમને ટાઈમ ઓછો અપાવશે, બાકી તમે આ બધી રીતે કરશો તો ઘણો બધો ટાઈમ આની અંદર જતો રહેશે. તો મેથ્સની અંદર એ જ વસ્તુ છે કે ઓછા ટાઈમની અંદર તમે કઈ રીતે સોલ્વ કરી શકો છો. છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. એ અને ઝેડ સામસામે છે, વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે, બી એ એ અને એક્સની વચ્ચે છે, બી એ એની ડાબી બાજુ બેઠા છે, તો સીની જમણી બાજુ કોણ છે? તો આ રીતનું ટેબલ છે, એની અંદર છ વ્યક્તિઓ બેઠા છે, આ રીતે સામસામે બેઠેલા છે, એની અંદર એ અને ઝેડ સામસામે બેઠેલા છે. આ રીતે સૌ પ્રથમ બતાવી દેવાના, ગમે તે બાજુ બતાવી શકો છો, ટેબલ ઉપર કશો ફરક પડશે નહીં. એ અને ઝેડની સામસામે આ રીતે તમે બેસાડી દીધા. વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે, સી અને ઝેડની વચ્ચે, તો ઝેડ તો અહીંયા આવેલો છે, તો વાય કંઈક આ બાજુ હશે અથવા આ બાજુ હશે, આપણે ખબર નથી કઈ બાજુ છે, તો આપણે એને અત્યારે રહેવા દઈએ. બી એ એ અને એક્સની વચ્ચે બેઠા છે, તે સીધી વસ્તુ આની અંદર પણ એવું થશે કે બી એ એ અને એક્સની વચ્ચે, તો એ અહીંયા છે, તો એક્સ કંઈક આ બાજુ હશે અથવા આ બાજુ હશે, અને અહીંયા બેમાંથી કોઈક જગ્યાએ બી હશે, એ પણ આપણે ખબર નથી, તો આપણે રહેવા દઈએ. એના પછીનું વિધાન વાંચે કે બી એ એની ડાબી બાજુ બેઠેલા છે, તો આપણે ખબર પડી ગઈ કે બી એની ડાબી બાજુએ છે, તો અહીંયા એક્સ આવશે, અને પહેલાં વિધાનની અંદરથી વાય સી અને ઝેડની વચ્ચે બેઠેલા છે, તો આ રીતે કંઈક બધા ગોઠવાઈ ગયા. ક્વેશ્ચન શું છે? સીની જમણી બાજુ કોણ છે? આ સી છે અને એની જમણી બાજુ થશે વાય, કેમ કે બધાનું મુખ તો ટેબલ બાજુ થશે, એક્ઝામની અંદર આપેલું નથી, પરંતુ આપણે ધારવાનું જ છે કે મુખ ટેબલ બાજુ જે હોય. છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે, ટી અને વી સામસામે બેઠા છે, ટી અને વી સામસામે બેઠા છે, આર એ ટીની જમણી બાજુ છે, તો વીની સામે કોણ છે? આની અંદર તો સીધું દેખાય છે કે ટી અને વી સામસામે છે, અને પૂછેલું છે કે વીની સામે કોણ છે, તો વીની સામે ભાઈ ટી છે.
तो हवे मेथ्स पूरू थाय छे। एना पछी आपणे जोईए कायदाना क्वेश्चन। सीआरपीसी 107 सेना विशे छे, सूले जाळवा बाबत माटे छे। सीआरपीसीनी कई कलम मुजब एफआईआर दाखल थाय छे? कलम 154। तो आम आ बधुं वाँचो तो तमने आ बधुं इजीली आवडी जशे। सीआरपीसीनी कई कलम मुजब पोलीसने वोरंट वगर धरपकड करवानी सत्ता मळेली छे? कलम 41। सीआरपीसीनी कई कलम मुजब खानगी व्यक्तिने धरपकड करवानी सत्ता मळेली छे? कलम 43। ભારતીય પુરાવા અધિનિયમનું ક્યુ પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે? પ્રકરણ 4। ભારતીય પુરાવા અધિનિયમનું ક્યુ પ્રકરણ સાક્ષીઓ વિશે છે? પ્રકરણ 9। તો જે રીતે બંધારણની અંદર ભાગ છે, પહેલો બીજો ભાગ, એની અંદર આની અંદર પ્રકરણ તમને દેખાશે, કાયદા આર્ટિકલ છે એની અંદર તમને કલમ દેખાશે। આઈપીસીનું ક્યુ પ્રકરણ ચૂંટણીઓને ગુનાને લગતું છે? તો પ્રકરણ 9 એ। આઈપીસીની છેલ્લી કલમ વિશે સેના વિશે છે? ગુના કરવાની કોશિશ। આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે? તો છેલ્લું પ્રકરણ છે 23। તો બહુ ઇઝી ક્વેશ્ચન છે। આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પ્રકરણ 18 શરીર સંબંધી ગુનાઓનું છે। તો જો તમે આ વસ્તુ એકવાર વાંચી લો તો બહુ ઇઝી ક્વેશ્ચન અંદર પૂછાય છે, બેઠા બેઠા ક્વેશ્ચન છે। તો આ બધા પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરતાં 30 સેકન્ડ પણ ન થાય એવા ક્વેશ્ચન્સ પૂછેલા છે। તો તમે આનો વધારાનો સમય તમે મેથ્સની અંદર ફાળવીને સારા માર્ક્સ મેળવી શકો તેમ હતું। બહુચર્ચિત નિર્ભયા બનાવ કયા વર્ષમાં થયો હતો? 2012ની અંદર। સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તો તેણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? કલમ 379। મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે, મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? કલમ 307। મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે, પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? કલમ 498A। ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે? 1600 કિલોમીટર। હવે આ પ્રકારના ક્વેશ્ચન્સ ઉદાહરણની અંદર મૂકીએ છે। ગુજરાતના સમય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય આઈએસટી વચ્ચે કેટલો તફાવત છે? તો ગુજરાતનો સમય આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે। તો ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ 5 કલાક અને 30 મિનિટ તો આપણે યાદ હોય પરંતુ આગળ છે કે પાછળ છે? તો મિત્રો આપણે વર્લ્ડ કપ યાદ કરવાનો, 2019ની અંદર વર્લ્ડ કપ જ્યારે ઇંગ્લેન્ડની અંદર હતો ત્યારે તે 10 વાગે શરૂ કરતા હતા અને આપણે અહીંયા 3 વાગે જોતા હતા, તો તેની અંદર આપણે 5 કલાકનો જે સમયગાળો દેખાતો હતો કે એના કરતાં આપણે આગળ છે, તે હજી માત્ર ને 10 જ વાગ્યા છે ને આપણે અહીંયા 3 વાગી ગયા છે બપોરના। તો એના ઉપરથી તમને આરામથી યાદ આવી જશે કે આપણે 5.5 કલાક આગળ છીએ। ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? દાહોદ। 1979ની અંદર કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? મચ્છુ ડેમ। કાકરાપારમાં શું છે? ઓટોમિક પાવર સ્ટેશન છે, આ પણ ઘણીવાર ક્વેશ્ચન્સ પૂછાઈ ચૂકેલો છે। અમૂલનું આખું નામ શું છે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, આ પણ ઓલરેડી અગાઉ એક્ઝામની અંદર પૂછાયેલા ક્વેશ્ચન્સ છે બધા। સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે? ગોવર્ધનરામ ત્રિપાઠીએ। તો આ પ્રકારના ક્વેશ્ચન સાહિત્યના કોઈક ક્વેશ્ચન્સ પણ પૂછી લેતા હોય છે। 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચેનામાંથી કયું છે? સોમનાથ છે। એમાં એક પણ ખબર પડી જાય કે ભાઈ પાવાગઢ, પાલીતાણા, વિજયનગર જ્યોતિર્લિંગ થોડા છે। ભારતના નોર્થ ઈસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? મિઝોરમ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, તો એની અંદર સિક્કિમનો સમાવેશ થતો નથી, તે પણ આપણે બધું જાણતા જોઈએ છે। તો બહુ ઇઝી ક્વેશ્ચન્સ હતા। મેરીકોમ માટે કયું વિધાન સાચું છે? તે મણિપુરની છે, સાચું છે। તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે પણ વિધાન સાચું છે। તેને 2018માં 6 વર્લ્ડ કપ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કરેલો હતો, તે પણ વિધાન સાચું છે। તેના પતિ ફૂટબોલના ખેલાડી બેન્ચુંગ ભૂતિયા છે, તો એ વિધાન ખોટું છે, તો આની અંદર જવાબ આવશે બી। કદાચ આની અંદર તમને એકાદ વિધાન ન ખબર હોય એવું બની શકે છે, પરંતુ એના સિવાયના બધા ક્વેશ્ચન્સ ઇઝી હતા। લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે? આપણે સાયન્સની અંદર આ સમજાવેલો હતો, તો એની અંદર બનશે પીળા કલરનો રંગ। નીચેનામાંથી કયું 5/5 સમાન મૂલ્યવાળું છે? તો 5/5 એટલે કે 1, તો 1 જવાબ આવશે આની અંદર। 83મો ક્વેશ્ચન છે, ઉપરની ચારેય આકૃતિ 5 સરખા ચોરસથી બનાવેલી છે, જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં સૌથી લાંબુ અંતર કાપવું પડશે? તો કહેવાનો મતલબ એવો છે કે કીડી આ રીતે છે, તો પહેલાંની અંદર આ રીતે જશે, આ આ આ ફરી ફરીને આ રીતે પોતાની મૂળ પ્રાથમિક જગ્યાએ આવશે, તો આની અંદર કેટલા ચોરસ આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 સ્થાને તે પોતાની રીતે પાછી આવશે। જે રીતે આની અંદર જોવા જાય તો વધારે થશે, દેખાતું જ છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8,
नौ दस अग्यार बार तो आनी अंदर वधारे छे। आनी अंदर पण जोशो तो एटला बधा थशे नहीं, आनी अंदर पण बीजा जेटला थशे नहीं। तो सामान्य रीते दे जोईने खबर पड़ी जाए कि बीजानी अंदर कीड़ी ने आ करीने वधारे अंतर कापवू पड़शे। घड़ियाल में पांच वाग्या छे, तेना मिनिट कांटा ने कलाक कांटा वच्चे केटला अंशनो खूणो बनशे, तो आनु माटे पण एक सूत्र छे, ते सूत्र उपरथी तमे ईजी करी सको छो। परंतु जो तमने सूत्र नथी आवडतुं तो पण तमने खबर पड़ी जाए कि घड़ियाळनी अंदर पांच वागे तो बारनो कांटो अहींया होय अने पांचनो कांटो पांच उपर हशे। तो आ त्रण उपर होय तो आ नेव डिग्रीनो खूणो बने, अने त्रण थी चारनी अंदर तीस डिग्रीनो वधारानो खूणो बने, अने बीजो पांचे तीस डिग्रीनो बने, अने वरी पाछो तीस डिग्रीनो एटले के साठ, एटले टोटल आ नेव डिग्रीनो खूणो थाय। तो आपणे जोईए छे त्रण थी लईने पांच सुधीनो खूणो, एटले के नेव प्लस तीस प्लस तीस एटले साठ डिग्रीनो खूणो, एटले एकसो ने पचास। एना पछीनो क्वेश्चन छे करीना, केटरीना, कंगना अने कुसुम ने अंग्रेजीने अल्फा प्रमाणे गोठवता त्रीजा नंबरे कोण आवशे। तो सौथी पहेला आपणे जोईए आनी अंदर छे के बधानी अंदर के छे, तो बीजो अक्षर જોવાનો તેની અંદર એ એ એ બધાની અંદર એ આપેલા છે, પરંતુ આની અંદર કુસુમ આપેલો છે, આ ચોથા નંબરે જતો રહેશે। તો હવે એના પછી આપણે ત્રીજો અક્ષર જોવાનો છે આર, આની અંદર આર છે, આની અંદર ટી છે અને આની અંદર એન છે। તો આપણે ખબર છે કે સૌથી પહેલાં આર આવશે, બીજા નંબરે એન આવશે અને ત્રીજા નંબરે ટી આવશે। તો આપણે કેટરીના ત્રીજા નંબરનો અક્ષર આવશે। તો આ પ્રકારના પણ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે। મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે, તો નીચેનામાંથી કઈ રીટ નથી? બંદી, પ્રત્યક્ષીકરણ, પ્રતિબંધ, પરમાદેશ, અધિકાર પૂછા, તો આ ચારે ચાર પ્રકારની રીટ છે। બંધારણના વિડીયો આપણે ઓલરેડી બનાવી ચૂકેલા છે, જેની અંદર આપણે ડિટેલમાં બધી વસ્તુ સમજેલા છે। પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે? તો ચોવીસ કલાકની અંદર। સુપ્રીમ કોર્ટનું ક્યુ ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? તો એની અંદર હતું વિશાખા જજમેન્ટ, તો આ થોડુંક અઘરો ક્વેશ્ચન્સ કહી શકાય છે। કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો ઋગ્વેદ। અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો યુરેનિયમ છે, પ્લેટિનિયમ, સિલ્વર, આયર્ન, તો યુરેનિયમ છે। જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો એક ડોલરનો સમય કેટલો થશે, ઘટે છે? તો આપણે સાયન્સની અંદર જોયું હતું કઈ રીતે ઘટે છે। પોલિયો શેનાથી થાય છે? વાયરસથી। અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર। શિવાજીએ કોને વાઘ નખથી માર્યો હતો? અફઝલ ખાનને મારેલો હતો। તો આવા પણ ક્વેશ્ચન્સ ક્યારેક પૂછી લેતા હોય છે। વાસ્કો દ ગામા ભારતમાં દરિયા માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો, તેના માટે કયા વિધાનો સાચા છે? તો આની અંદર માત્ર ને માત્ર ત્રણ જ એવા ક્વેશ્ચન હતા કે જે આ રીતના ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા, બાકી બધા એક જ વિધાનવાળા ક્વેશ્ચન્સ હતા। એક ગુજરાતીએ તેને મુંબાસાથી ભારતનો રસ્તો બતાવેલો હતો, તો એ પણ એક સાચું વિધાન છે। તે 1998માં કાલિકટ બંદરે આવેલો હતો, તે સાચું છે। તેને ભારતની બે વખત મુલાકાત લીધી, તે પણ સાચું છે। તે ડચ હતો, તો એ વસ્તુ આપણે ખબર છે કે ભાઈ તે પોર્ટુગીઝ હતો, તે ડચ હતો નહીં। તો બાકી જો તમને આ પણ ન ખબર હોય કે બે વખત મુલાકાત લીધી હતી મુંબઈથી ભારત આવ્યો હતો, તો પણ કંઈ નહીં, આ સિમ્પલ વિધાન તો બધાને ખબર જ હોય કે તે પોર્ટુગીઝ હતો, તો પણ આ એક ઇઝી ક્વેશ્ચન જ છે। નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાય? પ્લાસીની લડાઈ। જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણ આપેલો છે? સુભાષચંદ્ર બોઝે આપેલો છે। તો આ બધા પાંચમા છઠ્ઠાના ક્વેશ્ચન્સ પૂછેલા છે। આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણી ક્યાં વર્ષે યોજાઈ હતી? 1952ની અંદર। ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? વિનોબા ભાવે હતા। અને લાસ્ટ ક્વેશ્ચન, અટેરાનું આખું નામ શું છે? તો આ પણ ઘણી વાર ક્વેશ્ચન્સ પૂછાયેલો છે, તો એટલે ખાસ કહું છું ભૂગોળ અને કોમ્પ્યુટરના ક્વેશ્ચન્સ જોવો, રિપીટેડ ક્વેશ્ચન તમને ક્લાસ થ્રીમાં ઘણા બધા મળી રહેશે। તો એનું ફૂલ ફોર્મ છે અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એન્ડ રિસર્ચ એસોસિએશન। તો આપણે મિત્રો 2019નું પોલીસ કોન્સ્ટેબલનું પેપર સોલ્વ કરેલું। જય હિન્દ, જય ભારત।